અહીં એકમ વર્તુળ દોરેલ છે તો ચાલો આપણે તેનો ખ્યાલ મેળવીએ. તેની શરૂઆત આપણે કોઈ એક ખૂણાથી કરીશું. આ કોઈ એક ખૂણાનું અંતિમ કિરણ છે અને આપણે અહીં દરેક ખૂણા રેડિયનમાં લઈશું. અહીં આ ખૂણો ધારો કે થીટા છે. આપણે આ ખૂણાના અંતિમ કિરણને એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો થીટા લીધો છે. આપણે કિરણને એક્સ અક્ષ અને વાય અક્ષ તરફ ફેરવીશું. અહીં આપણે અક્ષને નિર્દેશિત કરેલ છે. આ ધન એક્સ અક્ષ છે અને આ ધન વાય અક્ષ છે. તે જ પ્રમાણે આ ઋણ એક્સ અક્ષ છે અને આ ઋણ વાય અક્ષ છે. તેને આપણે આ કિરણને ધન એક્સ અક્ષ પર ફેરવીએ. તમે જોઈ શકો છો કે અહીં તે ધન એક્સ અક્ષથી થીટા ખૂણા જેટલું ઉપરની તરફ છે અને આપણે અહીંથી ઉપર જેટલા જ અંતરે નીચે સુધી લંબાવીશું તો આપણને તે અહીં આ બિંદુ મળે છે. આમ તે આપણને આ કિરણ મળે છે જે કંઈક આવું દેખાય છે અને તેને આપણે ભૂરા રંગ વડે દર્શાવેલ છે. તો વિચારો કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલા અંશનો થશે. પરંપરાગત પદ્ધતિ અનુસાર ધન એટલે કે ધન એક્સ અક્ષ અને આ ભૂરા કિરણ વચ્ચેનો ખૂણો કેટલા અંશનો થશે. પરંપરાગત પદ્ધતિ અનુસાર ધન એક્સ ધન ખૂણાઓ માટે આપણે એક્સ અક્ષથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરીએ છીએ. અહીં આ કિરણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય છે માટે તે એક્સ અક્ષથી થીટા જેટલું ઉપરની તરફ છે. જ્યારે અહીં આ કિરણ એક્સ અક્ષથી નીચેની તરફ જાય છે માટે પરંપરાગત પદ્ધતિ અનુસાર ઋણ ખૂણાઓ માટે આપણે ઘડિયાળની દિશામાં ફરવું પડે છે. માટે આ ખૂણાનું માપ ઋણ થીટા થશે. હવે આપણે આ મૂળ લીલા રંગના કિરણને વાય અક્ષની આસપાસ ફેરવીશું અને તેને અહીંથી આટલું જ અંતર લઈને આ બિંદુ સુધી અને પછી વાય અક્ષ તરફ જઈશું તો આપણને તે અહીં આ બિંદુ મળશે. એટલે કે આપણે આ લીલા કિરણને સમાન અંતરે વાય અક્ષની આસપાસ ફેરવીએ છીએ અને આપણને જો આપણે તે કિરણ દોરીએ તો તે કંઈક આવું મળે છે. આમ તે આ કિરણ છે જે કંઈક આવું દેખાય છે. તો વિચારો કે હવે આ ખૂણાનું માપ શું થશે. આ ખૂણાનું માપ રેડિયનમાં શું થશે. જો આપણે અહીં આ આખું અંતર લઈએ એટલે કે ધન એક્સ અક્ષથી ઋણ એક્સ અક્ષ સુધીનું આ આખું અંતર લઈએ તો તે પાઈ રેડિયન થશે. કારણ કે તે વર્તુળની આસપાસ અડધું અંતર છે. તો આપણે જાણીએ છીએ કે અહીં આ ખૂણો થીટા માપનો છે તો આ ખૂણાનું માપ પણ આપણને થીટા મળશે. હવે આપણે જે ખૂણો શોધવો છે તે થશે એટલે કે આ ખૂણો થશે પાઈ પાઈ ઓછા થીટા. પાઈ ઓછા થીટા રેડિયનનો થશે. પાઈ ઓછા થીટા રેડિયન બરાબર 180 અંશ થાય છે. અહીં આ બંને ખૂણાઓ પૂરક કોણના ખૂણાઓ છે. કારણ કે પાઈ ઓછા થીટા વત્તા થીટા બરાબર 180 અંશ એટલે કે પાઈ રેડિયન મળે છે. આ બંને ખૂણાઓ પૂરક કોણના ખૂણાઓ છે માટે તેમનો સરવાળો પાઈ રેડિયન અથવા 180 અંશ થવો જોઈએ. તો ચાલો હવે આપણે આ કિરણ કે જે ઋણ એક્સ અક્ષ પર છે તેને ફેરવીને નીચે સુધી લંબાવીએ. માટે તેને સરખા અંતરે ફેરવીને નીચે સુધી લંબાવતા તે આપણને આ બિંદુ મળે છે અને આપણને કિરણ કંઈક આવું મળે છે જે કંઈક આવું દેખાય છે. તો વિચારો કે અહીં આ આખા ખૂણાનું માપ શું થશે. આ આખું ખૂણો એટલે કે અહીંથી અહીં સુધીનું આ આખું અંતર આ ખૂણાનું માપ શું થશે. અહીં આટલો ખૂણો પાઈ રેડિયનનો છે અને આટલો ખૂણો થીટા માપનો છે. માટે અહીંથી આ આખું અંતર પાઈ વત્તા થીટા રેડિયનનું થશે. એટલે કે આ આખો ખૂણો કે જેને આપણે ગુલાબી રંગ વડે દર્શાવ્યો છે તે આખો ખૂણો પાઈ વત્તા થીટા રેડિયનનો થશે. તો ચાલો તે આપણે અહીં લખીએ. આ ખૂણાનું માપ થશે પાઈ
વત્તા થીટા રેડિયન. હવે તમને થતું હશે કે આપણે શા માટે આવી જુદી જુદી સપ્રમાણતા અહીં દર્શાવી છે. હવે વિચારો કે જુદા જુદા ખૂણાને અનુસાર સાઈન અને કોસાઈન થીટા બરાબર શું થશે. તો હવે વિચારો કે અહીં આ બિંદુના યામ શું થશે. આ બિંદુનો એક્સ યામ થશે કોસાઈન થીટા અને આ બિંદુનો વાય યામ થશે સાઈન થીટા. અથવા આપણે બીજી રીતે વિચારીએ તો અહીંથી એક્સ અક્ષ પરનું આ અંતર કોસાઈન થીટા થશે અને તેવી જ રીતે વાય અક્ષ પરનું આ અંતર સાઈન થીટા થશે. આ નીચેના બિંદુ માટે વિચારીએ. તે જ પદ્ધતિ અનુસાર એટલે કે ત્રિકોણમિતીય વિધેય માટે એકમ વર્તુળની વ્યાખ્યા મુજબ આ બિંદુ માટે ખૂણો ઋણ થીટા છે. માટે આ બિંદુના યામ થશે કોસાઈન ઋણ થીટા કોમા સાઈન ઋણ થીટા. એટલે કે આ બિંદુનો એક્સ યામ છે કોસાઈન ઋણ થીટા અને વાય યામ છે સાઈન ઋણ થીટા, જે અહીં આ ખૂણો છે. ધન એક્સ અક્ષથી અહીં સુધીનો ખૂણો કે જે ઋણ થીટા છે. ચાલો હવે આ બિંદુ માટે કરીએ. અહીંથી ધન એક્સ અક્ષથી અહીં સુધીનો ખૂણો કે જે પાઈ ઓછા થીટા છે. તો વિચારો કે આ બિંદુનો એક્સ યામ થશે કોસાઈન પાઈ ઓછા થીટા કોમા સાઈન પાઈ ઓછા થીટા. આ બિંદુનો એક્સ યામ છે અને આ બિંદુનો વાય યામ છે. તો ચાલો હવે આ બિંદુ માટે વિચારીએ. તો અહીં આ ખૂણો છે પાઈ વત્તા થીટા થશે કોસાઈન પાઈ વત્તા થીટા કોમા સાઈન પાઈ વત્તા થીટા. હવે વિચારો કે અહીં આ દરેક બિંદુઓ એકબીજા સાથે શું સંબંધ ધરાવે છે. ધ્યાનથી જુઓ કે અહીં જમણી બાજુ આ એક્સ યામની કિંમત સમાન થાય છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કોસાઈન થીટા બરાબર કોસાઈન ઋણ થીટા થાય છે. અહીં આ બંનેની એક્સ યામની કિંમત સમાન છે. માટે આપણે આના માટે લખી શકીએ કે કોસાઈન થીટા બરાબર કોસાઈન ઋણ થીટા. હવે આ ખૂબ જ રસપ્રદ પરિણામ છે. હવે સાઈન માટે શું થશે. આ માટે જુઓ કે સાઈન અહીં આ બિંદુ માટે સાઈન એ આ અંતર છે જે એક્સ અક્ષથી ઉપરની તરફ છે. જ્યારે અહીં આ બિંદુના સાઈન માટે તે આ અંતર છે જે એક્સ અક્ષથી તેટલા જ સમાન અંતરે નીચેની તરફ છે. આમ બંને એકબીજાના વિરોધી છે. આમ આપણે કહી શકીએ કે સાઈન ઋણ થીટા બરાબર ઋણ સાઈન થીટા. આમ જો તમે સમાન પ્રમાણમાં એક્સ અક્ષથી ઉપર અને એક્સ અક્ષથી નીચેની તરફ જાઓ તો તમને સાઈનનું વિરોધી મળે છે. હવે આ જ બંને બાબત આપણે આ બંને માટે પણ કરી શકીએ છીએ. વિચારો કે અહીં આ બંને બિંદુઓ એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે. હવે તમે જોઈ શકો છો અહીંયા બંને કિંમત માટે અહીં સાઈનની કિંમત સમાન છે. માટે આપણે કહી શકીએ કે આના બરાબર આ થાય છે. માટે સાઈન થીટા બરાબર સાઈન પાઈ ઓછા થીટા આમ થઈ શકે છે. હવે કોસાઈન માટે શું થશે. જુઓ કે અહીં કોસાઈન થીટા બરાબર ધન એક્સ અક્ષ પર અંતર છે. જ્યારે કોસાઈન પાઈ માઇનસ પાઈ ઓછા થીટા માટે તે ઋણ એક્સ અક્ષ પર અંતર બતાવે છે. આમ તમે જોઈ શકો છો કે તે બંને એકબીજાના વિરોધી છે. એક્સ યામથી અંતર સમાન છે પરંતુ બંને ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં છે. આમ આપણને મળ્યું કોસાઈન થીટા બરાબર ઋણ કોસાઈન પાઈ ઓછા થીટા. હવે છેલ્લે આ બે બિંદુ વચ્ચે શું સંબંધ છે તે જોઈએ. અહીં જુઓ કે એક્સ યામની કિંમત ઋણ છે તથા વાય યામની કિંમત પણ ઋણ છે. એટલે કે કોસાઈન અને સાઈન બંને કિંમતો ઋણ છે. આપણે બંને અક્ષની આસપાસ તેને અહીં ફેરવીને મૂક્યું છે. માટે આના માટે આપણે લખી શકીએ સાઈન થીટા વત્તા પાઈ k.
કે જે પાઈ વત્તા થીટા સમાન જ છે, આપણે આની અને આની કિંમતને સરખાવ્યું છે, માટે આના બરાબર થશે ઋણ સાઈન થીટા. હવે તે જ પ્રમાણે કોસાઈન થીટા વત્તા પાઈ અથવા પાઈ વત્તા થીટા બરાબર ઋણ કોસાઈન થીટા. હવે તમે અહીં જોઈ શકો છો કે આગળના આ બંને વચ્ચેના સંબંધ તથા આ બંને વચ્ચેના સંબંધ તમે જોઈ શકો છો અને તે પરથી આપણને કંઈક રસપ્રદ પરિણામ મળી શકે છે. હું ઈચ્છું છું કે તમે તે જાતે પ્રયત્ન કરી જુઓ અને વિચારો કે આ બધા જ બિંદુઓ એકબીજા સાથે x અને y અક્ષની સપ્રમાણતા દ્વારા કઈ રીતે સંબંધિત છે.